कौशल्या दस्कल यूनिवर्सिटी आप सब खूब खूब स्वागत बिराजमान सर्वे महानुभाव नम्र निवेदन के आग पधारे वी ओल्सो वेलकम

પ્રભુ સમગ્ર જીવ સૃષ્ટિ પર તેમની અપાર કૃપા વરસાવે તેવી તેમને પ્રાર્થના અભ્યાર્થના ધન્યવાદ આજે આપણી સાથે આ વિશિષ્ટ અવસરે વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે તેઓનું સર્વનું તુલસીના રોપા અને ડ્રોનના મેમેન્ટોથી અમે સ્વાગત કરવા અતિ ઉત્સુક છીએ સર્વપ્રથમ શ્રીમતી ડોક્ટર અંજુ શર્મા ડિરેક્ટર જનરલ કૌશલ્યાત સ્કિલ યુનિવર્સિટી અને અગ્રસચિવશ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને નમ્ર નિવેદન કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો અભિવાદન કરશો धन्यवाद हवे श्री एच आर रजिस्ट्रार श्री यादव तस्किल यूनिवर्सिटी ने नम्र निवेदन कि आप माननीय मंत्री श्री ऋषिकेश भाई पटेल स्वागत कर शो. <laughs> हवेश्री ललित नारायण सिंह सांधु नियामक श्री श्रम कौशल्य विकास और रोजगार विभाग ने नम्र विनंती कि आप माननीय मंत्री श्री ब्रिजेश मेरजा सर स्वागत करशो धन्यवाद હવે શ્રી કેવી ભાલોડિયા અધિક નિયામક શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ નમ્ર નિવેદન કે આપ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોરનું સ્વાગત કરશો ધન્યવાદ હવે શ્રી એ સી મુલિયાણા નાયબ શ્રી પ્રાદેશિક કચેરી અમદાવાદને નમ્ર નિવેદન કે આપ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સાંઘાણીનું સ્વાગત કરશો ખૂબ ખૂબ ધન્યવાદ હવે હું શ્રી કેજી ભાવસાર નાયબ શ્રમ આયુક્ત અમદાવાદને નમ્ર નિવેદન કરીશ કે આપ શ્રી અંજુ શર્મા અગ્ર સચિવ શ્રમ કૌશલ્ય વિકાસને સ્વાગત કરશો અભિવાદન કરશો સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી પોતાનું કેમ્પસ ડ્રોનની ટ્રેનિંગ તથા તમામ અન્ય સુવિધા ડ્રોન ટ્રેનિંગ માટે ફ્રી ઓફ કોસ્ટ આપી રહી છે તેમના પ્રેસિડેન્ટ શ્રી ઋષભ જૈન માનનીય મુખ્યમંત્રી શ્રીનું શાલ અને બુકેથી સન્માન કરશે खुँँ खुँँ धन्यवाद हवे श्री अग्र सचिव श्री श्रम कौशल्य विकास ने रोजगार डॉक्टर अंजु शर्मा ने नम्र निवेदन करूं के आप स्वागत उद्बोधन करशो કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડ્રોનના શુભારંભ પ્રસંગે અત્રે પધારેલા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ તથા આપણા સૌના પરમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ श्रम कौशल्य विकास तथा रोजगार विभागना मार्गदर्शक मंत्री श्री भाई मेरजा साहेब पधारेल इफकोना चेयरमैन श्री भाई संघानी साहेब गाधीनगर जिल्हा है श्री ठाकुर साहेब सुपर अत्रे उपस्थित કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી તથા શ્રમ કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ અને અત્રે મોટી સંખ્યામાં પધારેલ આઈટીઆઈઝના સ્ટુડન્ટ ઇન્સ્ટ્રક્ટર્સ પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ અને વિભાગના સ્ટાફ મિત્રો તથા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી સાથે જોડાયેલ તમામ ઉદ્યોગો तथा तमाम स्टेक आप प्रसंगे आप बदा पधारिया छो। ते बदल गुजरात सरकार श्रम कौशल्य विकास विभाग वती हवन हार्दिक स्वागत करू चु माननीय प्रधान श्री नरेंद्रभाई मोदीए आपण ड्रोन टेक्नॉलॉजी ના વિઝન આપ્યું છે અને એ વિઝનને ચરિતાર્થ કરવા માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આ બજેટની રચના થઈ હતી એ બજેટમાં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીને સ્કૂલ ઓફ ડ્રોન્સ સ્થાપીને આઈટીઆઈ તથા કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી મારફતે પચાસ ડ્રોન આઈટીઆઈની સ્થાપના કરીને તમામે તમામ જિલ્લાઓમાં ડ્રોન માટેને પાઇલટો તૈયાર થાય અને રોજગારી ઉપલબ્ધ થાય તે માટે રૂપિયા વીસ કરોડની માતભર રકમ બજેટમાં ઉપલબ્ધ કરાવી હતી અને એના પગલે આપણા માનનીય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેર મેરઝા સાહેબના માર્ગદર્શનથી અને એમના સહયોગથી કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી ખાતે અમે લોકો સ્કૂલ ઓફ ડ્રોન્સની સફળતાપૂર્વક ફક્ત ચાર જ મહિનાના ટૂંકા ગાળામાં સ્થાપના કરી શક્યા છીએ અને આપણે કોર્સીસ શરૂ કરી શકીએ છીએ આ તબક્કે હું ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાનીનું ખાસ સ્વાગત એટલા માટે કરવા માગું છું કે જે આ સફળતા અમને આ સ્કૂલ ઓફ ડ્રોન્સ સ્થાપિત કરવામાં મળી છે એમાં ઇફકોનું મોટો ફાળો છે અને એપ્રિલમાં ઇફકો સાથે અમે એમઓયુ કર્યું હતું જેના ભાગરૂપે સો ઇન્સ્ટ્રક્ટર્સને તાલીમ કરવા માટેની તમામ સુવિધા ભારત સરકાર મારફતે પ્રદાન કરવા માટે એમને અમે ઉપલબ્ધ કરાવી હતી અને જેમાંથી સાઈઠ ઇન્સ્ટ્રક્ટર ઓલરેડી ટ્રેન થઈને કામ કરું કામ શરૂ કરવાનું શરૂ કરી કામ કરવાનું શરૂ કરી દીધું છે અને મને જણાવતા એ આનંદ થાય છે કે અમે ફક્ત એક જ આરટીપીઓ ગુજરાતમાં એવા ભારતમાં એવા છે જેના પાસે આજની તારીખમાં પિસ્તાલીસ લાઇસન્સ ઇન્સ્ટ્રક્ટર છે કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી સિવાય આવી મોટી સંખ્યામાં લાઇસન્સ ઇન્સ્ટ્રક્ટર કોઈ પણ સંસ્થા પાસે ઉપલબ્ધ નથી અને એ ઇન્સ્ટ્રક્ટર્સ મારફતે અમે ગુજરાતના ખૂણે ખૂણે આઈટીઆઈમાં આ કોર્સિસ ઉપલબ્ધ કરાવીને રાજ્યના તમામ ગામે ગામે આ ડ્રોન પાયલટની તાલીમ ઊભી કરવાના છીએ ડ્રોન પાયલટની તાલીમ ઊભી કરવામાં આ તબક્કે હું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી સંસ્થાનું પણ આભાર માનું છું કે એ લોકોએ તદ્દન નિઃશુલ્ક ધોરણે એમનું પોતાનું ગ્રાઉન્ડ ટ્રેનિંગ માટે વાપરવા અમને ફેસિલિટી આપી અને ક્લાસરૂમ તથા લેબ પણ ઉપલબ્ધ કરાવ્યા છે અને જ્યાં સુધી શીલજની નવી યુનિવર્સિટી કૌશલ્યા દે સ્કિલ યુનિવર્સિટી સ્થાપવામાં લગભગ બેથી ત્રણ વર્ષના સમયગાળામાં સ્થપાશે ત્યાં સુધી એમના મેદાનથી આ તાલીમ ઉપલબ્ધ થશે ડ્રોનનો ઉપયોગ આપણે બધા નવા નવા ઉપયોગ જોઈ રહ્યા છીએ કૃષિ ક્ષેત્રે ડિઝાસ્ટર ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે ઇ કોમર્સ ટ્રાફિક સર્વેલન્સ આ બધા આપણે નિહાળવા માટે આજે એક ડેમોન્સ્ટ્રેશન પણ ઉપલબ્ધ કરાયું છે અને એમાં ગુજરાત પાછળ ના રહી જાય ભારત પાછળ ના રહી જાય એના માટે આપણે સૌ મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે ગુજરાત સરકારે આ સવલત ઊભી કરી છે કે ડ્રોન પાયલટના લાઇસન્સ મેળવીને આપને ખબર આપને બતાવવા હું માગું છું કે અઢીસો ગ્રામથી વધારે ભારે જો ડ્રોન ઉડાવવું હોય કે અઢીસો મીટરથી વધારે ઉપર ડ્રોન ઉડાવવું હોય તો એના માટે ડ્રોન પાયલટના લાઇસન્સની જરૂર પડે છે અને એ ડ્રોન પાયલટ લાઇસન્સની તાલીમની વ્યવસ્થા લાઇસન્સ સાથે આપણે ઉપલબ્ધ કરાવી છે એના સાથે સાથે કૌશલ્યા સ્કિન યુનિવર્સિટીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ ડ્રોન ડેટા પ્રોસેસિંગ ડ્રોન ઇમેજ એનાલિસિસ આ બધાના પણ અમે તાલીમની વ્યવસ્થા કરાઈ કરાવી રહ્યા છીએ જે કે ટૂંક સમયમાં આ બધા તાલીમો શરૂ થઈ જશે અને આમ કરીને લગભગ વીસ હજાર જેટલું તાલીમબળ જેટલું માનવબળ અમે ફક્ત ત્રણ વર્ષમાં ઉપલબ્ધ કરાવાના કરાવવાના છીએ જેથી રાજ્ય સરકારે જે ડ્રોન પોલિસી આપી છે અને જેમાં ડ્રોનનું દરેક ક્ષેત્રે એપ્લિકેશન વધવાનું છે એનામાં આપણા યુથ ભાગ લઈને અને લગભગ ઓછામાં ઓછી પચાસ હજાર રૂપિયા મહિનાની આવક મેળવી શકશે આ તબક્કે હું ફરીથી આ બધાનું સ્વાગત કરું છું અને વિરમું છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહે પોતાની સ્કિલ દેશના વિકાસમાં વાપરે અને વિવિધ ક્ષેત્રને તેનો લાભ મળે તે હેતુથી આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાળાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આવો આપણે તેના વિશે એક ફિલ્મ નિહાળીએ એટલે બાજ નજર ડ્રોન એટલે વિકાસનું એક નવું વિઝન ડ્રોન नवा भारत रोजगारी का सबसे बड़ा एक्सपर्ट बनने की और तेज गति से आगे बढ़ रहा है गुजरात न मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नेतृत्व हेठ दरेक व्यक्ति ने अवसर मिले

સોશિયલ લિયર ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ડ્રોનની સ્થાપના કરવામાં આવી છે સ્કૂલ ઓફ ડ્રોનમાં ડ્રોન ઉડાડવા માટેની ઉચ્ચ કક્ષાની તાલીમ અને ડ્રોનની લગતી પ્રાથમિક જાણકારી આપવામાં આવે છે સમગ્ર દેશમાં કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી પ્રથમ રાજ્ય સ્થાપિત યુનિવર્સિટી છે કે જેના સ્કૂલ ઓફ ડ્રોનને ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા ડ્રોન પાયલોટના લાયસન્સ માટેની તાલીમ માટે મંજૂરી આપવામાં આવી છે સ્કૂલ ઓફ ડ્રોનમાં થી વધારે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા લોકોને ડ્રોન ઉડાડવા માટેની તાલીમ આપવામાં આવશે ડ્રોન ફ્લાઇંગ કોર્સ અંતર્ગત થિયરી પ્રેક્ટિકલ અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે આ કોર્સની રચના ઊંડાણપૂર્વક સંશોધન અનુભવી નિષ્ણાતોની સલાહ અને ડીજીસીએના નિયમો મુજબ કરવામાં આવી છે આ કોર્સ અંતર્ગત ગુજરાત રાજ્યમાં વીસ હજારથી પણ વધુ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય છે તાલીમ પૂર્ણ કર્યા બાદ DGCA ની પરીક્ષા પાસ કરેલ તાલિમાર્થીઓને લાયસન્સ આપવામાં આવશે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ડ્રોન ઉડાડવાની તાલીમ આપવા માટે સિવિલ એવિએશન ઓથોરિટી ની મંજૂરી ધરાવે છે જે ભારત માં જૂજ સંસ્થાઓ જ ધરાવે છે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છંટકાવ કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા જમીન વિશ્લેષણ પશુની દેખરેખ ટ્રાફિક વ્યવસ્થા જાહેર સ્થળો પર સુરક્ષા હેતુ આરોગ્ય ક્ષેત્રોમાં અને ઈ કોમર્સ જેવા ક્ષેત્રે વ્યાપક પ્રમાણમાં થવાનું છે જેથી આ ક્ષેત્રોમાં સરળતાથી રોજગારીની તકો ઉપલબ્ધ થશે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ મેન્ટેનન્સ ડેટા પ્રોસેસિંગ એન્ડ એનાલિટિક્સ જેવા આવશ્યક અભ્યાસક્રમો પણ તૈયાર કરવામાં આવ્યા છે આ અભ્યાસક્રમો ખેડૂતો તથા અન્યને નિશુલ્ક અથવા આર્થિક રીતે પરવડે તેવી ફી લઈને ઉપલબ્ધ કરાવવામાં આવશે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા રાજ્યની પચાસ આઈટીઆઈમાં શરૂ થનારા આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રોન એપ્લિકેશન ડ્રોનના સ્પેર પાર્ટ્સ ફ્લાઇંગ ટ્રેનિંગ ડ્રોન સોફ્ટવેરની સમજણ ડ્રોનના ડેટાનું વિશ્લેષણ ડ્રોન માટેના રૂટની જાણકારી અને ડ્રોનના ઉડાન જેવા વિષયોનું જ્ઞાન આપવામાં આવશે ત્રણ દિવસ આમાં ઓનલાઈન ક્લાસીસ હતા જેમાં મને થરલી થિયરી ભણાવવામાં આવી ત્યારબાદ મને સિમ્યુલેશન મતલબ કે ક્લાસમાં બેસીને જ કઈ રીતે ડ્રોન ફ્લાય કરવું એની ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યારબાદ એકચ્યુઅલ ફ્લી ફિલ્ડ પર ફ્લાઇટ માટે ઇવન નાઇટમાં પણ ફ્લાઇટ માટે આવવાનું છે જ્યારે હું અહીંયા સેશન્સમાં આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે ડ્રોન કઈ રીતે એસેમ્બલી થાય ડ્રોનના એપ્લિકેશન્સ બીજા કયા કયા છે અને ડ્રોનને કેર કઈ રીતે કરવી આનું કમર્શિયલ યુઝ सूसू થઈ શકે એ બી અમને આયા જાણ થઈ થી પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ એન્ડ ધ રૂલ્સ એન્ડ रेगुलेशंस વિચ ધે ટાટ અસ વિચ આઈ વોઝ કમ્પ્લીટલી અનઅવેર અબાઉટ ભારત સરકારના DGCA ના નિયમ અનુસાર 250 ગ્રામ થી વધુ વજન સાથે ડ્રોન ઉડાવવું હોય તો ડ્રોન ફ્લાઇંગ લાયસન્સ જરૂરી છે તો આપ પણ સ્કૂલ ઓફ ડ્રોન માં જોડાઓ અને બનો એક કુશળ ડ્રોન પાયલોટ અને એન્ટરપ્રેન્યોર ગુજરાત સરકારનું નવતર અભિગમ એટલે સ્કૂલ ઓફ ડ્રોન કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી વી એક્સટેન્ડ ગુડ વિશિસ ટુ સ્કૂલ ઓફ ડ્રોન એન્ડ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી હવે જે ક્ષણની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે માનનીય મુખ્યમંત્રી શ્રીને નમ્ર નિવેદન કરીશું કે તેઓ રિમોટ દ્વારા સ્કૂલ ઓફ ડ્રોનનું ઈ ઇનોગ્રેશન કરે અને વિદ્યાર્થી ગણ માટે તેનું વિધિવત શરૂઆત કરે માનનીય શ્રી સમગ્ર વિદ્યાર્થી ગણ તરફથી સ્કૂલ ઓફ ડ્રોન ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે હું ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સાંઘાણીને નમ્ર નિવેદન કરીશ કે આપ આપનું ઉદ્બોધન રજૂ કરશો કૌશલ્ય ધફ ડ્રોનના શુભારંભે આજના પ્રસંગમાં જેમના વરદ હસ્તે આરંભ થયો છે ગુજરાતના વિકાસમાં રંગોળી પૂરનાર આપણા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિભાગ જેમના નેતૃત્વમાં ગુજરાતના યુવાનોને નવી રોજગારીની તક તાલીમ સાથે આપવા માટે કામ કર્યા મંત્રી શ્રી બ્રિજેશભાઈ પટેલ જેમણે કોરોના સમય દરમિયાન સૌના આરોગ્યની ચિંતા કરી છે એવા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ આપણા ધારાસભ્ય માન્ય

શબ્દો તાજેતરમાં એક વિવાદમાં આવ્યો ડ્રોન દ્વારા હુમલાઓ થતા હતા બોર્ડર ક્રોસ કરીને અને ડ્રોન ઉડાડવા માટેની પરવાનગી પણ ન મળે એ સ્થિતિના નિયમો જ્યારે બન્યા પણ આપણા દેશના વિઝનરી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે ડ્રોનનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રે કેવી રીતે થઈ શકે ખાસ કરીને શરૂઆતમાં પહાડી ક્ષેત્રોમાં કોરોના સમય દરમિયાન દવાઓ પહોંચાડવા માટે શાકભાજીને નીચે ઉતારવા માટે ડોનના ઉપયોગની શરૂઆત કરી અને એના કારણે કૃષિ ક્ષેત્રે ડોન ઉપયોગતા જરૂરી છે જ્યારે ઇફકોએ નૈનો યુરિયા ફર્ટિલાઇઝરની શોધ કરી ડ્રોન દ્વારા નૈનો યુરિયા એક સરખી રીતે છંટકાવથી ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે ત્યારે ડ્રોનના કેટલાક નિયમોમાં ફેરફાર કરીને કૃષિ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રમાં ડ્રોન ઉજાડવા માટેની છૂટછાટ આપવામાં આવી અને એની ટ્રેનિંગ આપણા દેશમાં ઇફકોના માધ્યમથી કલોલ ખાતે શરૂઆતમાં વિભાગના શ્રી અંજુ શર્માજીએ જ્યારે અપેક્ષા રાખી ઇફકો પાસે કે અમને અહીંયા કોઈ મદદ મળે ઇફકોએ આ બધી જ વ્યવસ્થા કરી નવયુવાનોને તાલીમ તો મળે જ પણ દેશના હિતમાં જે ફર્ટિલાઇઝરના ઉપયોગથી યુરિયાથી દેશનું ઊંડિયામાં નુકસાન થાય આપણા આરોગ્યને નુકસાન કરે જમીનને નુકસાન કરે વાયુ પ્રદૂષણ થાય એનાથી મુક્તિ મળે એટલે નેનો યુરિયાથી ખૂબ મોટા પાયે ડ્રોનનો ઉપયોગ કરવાથી પાકને ફાયદો થાય જમીન ન બગડે વાયુ પ્રદૂષણ ન થાય આરોગ્ય પર વિપરીત અસર ન થાય આ બધા જ કારણોસર નેનોને પ્રાધાન્ય આપવા માટે માન્ય સર મોદી સાહેબે ડોનના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આખા દેશમાં સૌ પ્રથમ મોટા પાયે જમીનોને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપીને ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે જે ડ્રોન ગયા અઠવાડિયામાં જ એમના માધ્યમથી ખેડૂતોને લાભાન્વિત કરવા માટેનો નિર્ણય કરીને એનું ઉદઘાટન કર્યું દેશમાં કૃષિ ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ સૌ પ્રથમ વખત મોટા પાયે ગુજરાતમાં થઈ રહ્યો છે એટલે મને ભૂપેન્દ્રભાઈને આ વિભાગને બિરજેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દિશામાં કામ કર્યું જ્યારે આટલું મોટું કામ થઈ રહ્યું છે રાજ્ય સરકારનું ત્યારે રાજ્ય સરકારની એક દ્રષ્ટિ પણ ખેડૂતોને સમૃદ્ધ સલામત કરવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે વડાપ્રધાને એની આવક વધારવા માટે જે રીતે પીએસસીના ભાવ દોઢ ગણા આપવાનો નિર્ણય કર્યો છે પણ કોસ્ટ ઓફ પ્રોડક્ટ નીચે આવે ઉત્પાદન ખર્ચ નીચે આવે એ પણ એના લાભમાં છે એ માન્ય ભૂપેન્દ્રભાઈ અહીંયા આપણા માટે કરી રહ્યા છે અને ત્યારે ખૂબ સારું કામ થઈ રહ્યું હોય તો એમાં જાજુ નહીં તો કાંઈ પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાખડી ઇપકો તરફથી સરકારમાં ભૂપેન્દ્રભાઈ ચાર ડ્રોન અમે ટ્રેનિંગ માટે ફ્રી આપીશું જે સરકારને ભેટ આપશું ઇફકો તરફથી જેથી કરીને કેટલા યુવાનો એમાં ટ્રેનિંગ લઈ શકે કારણ કે પ્રાઇવેટ ટ્રેનિંગ જે લેવાઈ રહી છે એની ફી એટલી બધી ઊંચી છે કે સામાન્ય ગામડાના ખેડૂતના દીકરાને ટ્રેનિંગ લેવી મુશ્કેલી પડે ત્યારે સરકાર આ કામ કરી રહી છે સરળતાથી ઓછા ખર્ચે અને રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં એ ખૂબ આનંદની વાત છે ભવિષ્યમાં પણ કોઈ જરૂરિયાત હશે તો આપની સાથે ઇફકો પૂરતો સહયોગ કરીને મદદ કરશે એટલી અપેક્ષા છે કે ઓછામાં ઓછા ખર્ચે નવયુવાનોને ટ્રેનિંગ આપવામાં આવે અહીંયા આ ટ્રેનિંગ લઈને જો ડ્રોન સહકારી મંડળી દ્વારા કે વ્યક્તિગત લેવામાં આવશે અહીંયા કહેવામાં આવ્યું એમ ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયા વર્ષે છ સાત લાખ રૂપિયા આ ડ્રોન ધરાવનાર પોતે આવક મેળવી શકશે એટલે એક વર્ષમાં ડ્રોનની કિંમત પણ ઊભી કરી શકાય અને આવક પરમેન્ટ ચાલુ રહી અને ખેડૂતોને ખૂબ લાભ થાય એ દિશામાં વિવિધ ક્ષેત્રોમાં ડ્રેનનો ઉપયોગ હવે થવાનો છે ત્યારે આપ સૌ નવયુવાનોને સરકાર તરફથી આ યોજનાનો પૂરો લાભ મેળવે અને એમાં સફળતા મેળવે એ શુભકામના સાથે મને આ બોલાવવા બદલ હું સરકારનો આભાર માની ભી છું જય જવાન જય કિસાન આપના વક્તવ્ય અને આપના સાથ સહકાર માટે અમે પણ આપના આભારી છીએ હવે આવો આમંત્રિત કરીએ માનનીય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત સ્કૂલ ઓફ ડોનના કૌશલ્યા યુનિવર્સિટી પ્રયોજિત આ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના મુરબીશ્રી શહરદયી અને ગુજરાતના નાથ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે પધારેલા ગુજરાતના જળ આરોગ્ય પાણી પુરવઠા જેવી એક માતબર ઉત્તરદાયિત્વ નિભાવી રહેલા એક કુશળ મંત્રી આદરણીય મંત્રી શ્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ એ જ રીતે આપણને સૌને હમણાં જ ઉદબોધન કર્યું અને જેની નસમાં સહકારીતા કૃષિ વહી રહી છે એવા પૂર્વ કૃષિ શ્રી પૂર્વ સાંસદ શ્રી અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ગુજકો માસોલના ચેરમેન હોય કે પછી ઇફકોના ચેરમેન હોય કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ચેરમેન હોય પરંતુ મારા તો એ કોલેજકાળના એક વડીલ મિત્ર એવા મોરબી શ્રી દિલીપભાઈ સંઘાણી આપણા વચ્ચે આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી શંભુજી ઠાકોરજી એ જ રીતે અહીં આપણા વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉક્ટર અંજુબેન શર્મા અમારા ડીઈટી શ્રી લલિતનારાયણજી કૌશલ્ય યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી સુથારજી એડિશનલ ડાયરેક્ટર શ્રી ભાલોડિયાજી અહીં આપણા વચ્ચે આપણા ગાંધીનગરના આદરણીય કલેક્ટરશ્રી અને હાયર એજ્યુકેશન કમિશનરશ્રી પણ ખાસ ઉપસ્થિત છે ઋષભભાઈ જૈન અને ઉપસ્થિત સૌ સુગ્ન નાગરિકો અને આ વિષય સાથે સંકળાયેલા આપ સૌ મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું એક સપનું ડિજિટલ ઇન્ડિયા અને એમઆઈ ગુજરાત ગુજરાતના યુવાનો ઝીલ સ્કિલ અને વ્હીલ દ્વારા વિનને પ્રાપ્ત કરે એવી જે એમની આકાંક્ષા એની પરિપૂર્તિ માટે આજે ગુજરાતમાં આ ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે એક સોનાનો સૂરજ ઉગ્યો છે આજે આદરણીય મુખ્યમંત્રીશ્રીના પવિત્ર કર્મો કર્મો પવિત્ર કરકલમો થકી આ સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભારત સરકારમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આખા ભારતમાં કોઈ પણ સરકારી યુનિવર્સિટી હોય તો એકમાત્ર ગુજરાતની આ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી પ્રથમ આવું લાઇસન્સ મેળવવાને પાત્ર બની છે એ આપણા માટે ગૌરવનો વિષય છે હું આ તકે આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓનરેબલ દિલીપભાઈ સંઘાણી યુ હેવ પ્રોવાઈડ ફોર ડ્રોન દિલીપભાઈ કૃષિ અને સહકારી ક્ષેત્રે હવામાં ઉડતી વાતને પકડીને ચાલનારા એક સુગ્ન આગેવાન છે ત્યારે અમારી આ ડ્રોન ટેકનોલોજીને પણ આપે ઉદાર હાથે ઇફકોના માધ્યમથી જે સખાવત આપી છે ત્યારે વિભાગના મંત્રી તરીકે અને ગુજરાત સરકાર વતી આપનો હું ખૂબ ખૂબ આભારી છું અહીં અમારા અગ્ર શ્રી ડૉક્ટર અંજુ શર્માએ ખૂબ જ ટૂંકા ગાળામાં હજુ તો વિધાનસભામાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પ્રેરક માર્ગદર્શનથી આ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીનું બિલ પારિત કર્યું અને મિત્રો મને કહેતા ગૌરવ થાય છે કે ભૂપેન્દ્રભાઈના આશીર્વાદથી આ બિલ વિધાનસભામાં દિલીપભાઈ સર્વાનુમતે પાસ થયું હતું અને આ સર્વાનુમતે બિલ પાસ થયું છે ત્યારે આપણા વિજનરી વડાપ્રધાનશ્રીની આકાંક્ષા મુજબ ગુજરાતમાં આ ડ્રોન ટેકનોલોજીનો પણ જલ્દી વિકાસ થાય અને જે વિભાગો જે જુદા જુદા ખાતાઓ કૃષિ હોય કે પછી આરોગ્ય હોય કે ઈ કોમર્સ હોય તો આવા તો અનેક આયામો અને પ્રકલ્પો આ ડ્રોન ટેકનોલોજી સાથે સંકળાયેલા છે એ બધ યુવાનો માગી રહ્યા છે ત્યારે એ માંગને પૂરી કરવા માટે આજે આદરણીય મુખ્યમંત્રીશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા અને અમારો હોંસલો બઢાવ્યો એ માટે તેઓશ્રીનો ખૂબ ખૂબ આભારી છું વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય માન્ય મંત્રીશ્રી આપના ઉદ્બોધન માટે અમે પણ આપના ખૂબ ખૂબ આભારી છીએ

માં સ્કૂલ ઓફ ડ્રોમના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જ વિભાગ જેમની પાસે છે એવા મારા મિત્રભાઈ શ્રી બ્રિજેશભાઈ અને જેમને યુરિયાની ગુણીને બોટલમાં પૂરનાર દિલીપભાઈ સંઘાણીજી ધારાસભ્ય શ્રી સંભૂજીભાઈ ઠાકોર અંજુબેન શર્માજી એસ કે હૈદરજી શ્રી ઋષભ જૈનજી અને આપ સૌ જ્યારે દુનિયા ખૂબ આગળ વધી રહી હોય ટેકનોલોજીનો વિસ્ફોટ થઈ રહ્યો હોય એવા સમયે ભારત પાછળના રહી જવું જોઈએ ભારત પણ એ દોડની અંદર એ ટેકનોલોજીની દોડમાં ભારત અગ્રેસર થાય બધાની હરોળમાં થાય અને ભારતીય યુવાધન બહાર જઈ અને એ દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપતા હોય તો ભારતમાં રહેવા વાળા યુવાનો પણ ટેકનોલોજીથી અપડેટ થાય અને સાથે સાથે અને હવેના સમયની અંદર ઉદ્યોગોની પેટર્ન પણ ઇન્ડસ્ટ્રીની પેટન નવા નવા ઘણા બધા જોબ્સ જ્યારે ક્રિએટ થતા હોય ત્યારે નવા નવા સ્કિલ્સની સ્કિલ માનવબળની જ્યારે જરૂર પડતી હોય એવા સમયે આપણે આ સ્કિલ યુનિવર્સિટી એટલે સ્કિલ યુનિવર્સિટી માટે આગળ વધતા સમયની સાથે અને ટેકનોલોજી સાથેનો સમન્વય સાધવા માટે દુનિયાથી આગળ અને દુનિયાની સાથે આપણે રહી શકીએ એવું માનક માનવબળ ઊભું કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા એ વખતે જુદી જુદી યુનિવર્સિટી અને એ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાતના યુવાનો વધારે સ્કિલ બને અને જુદા જુદા વિષયોના નિષ્ણાત બને અને દુનિયામાં છવાય એ પ્રકારનું તો આયોજન કર્યું જ હતું અને હમણાં હમણાં તો લશ્કરી હુમલાઓ જે થઈ રહ્યા છે ડ્રોનના મારફતે અફઘાનિસ્તાનની અંદર અલ જવાહરી આતંકવાદીને મારવા માટેનો જે ઉપયોગ આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ પરંતુ ખરા અર્થની અંદર લશ્કરી ડિફેન્સ અને સિવિલિયન ઉપયોગમાં ડ્રોન મહત્તમ ઉપયોગી સાબિત થાય એના માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે પહેલાં આપણા ત્યાં કેવળ લગ્ન પ્રસંગ થતા હોય એ વખત જ ખબર પડે કે ઉડતું ઉડતું ફોટોગ્રાફી કરતું એનાથી આપણે આગળ નહોતા દુનિયા આગળ વધી ચૂક્યું હતું ટ્રેનિંગ તો ખરી જ મેન્ટેનન્સ પણ એનું ખરું પણ હવે ઉત્પાદનનો વિષય અને આમાં સ્કિલ ઇન્સ્ટ્રક્ટર અને સાથે સાથે સ્કિલ પાયલોટ આપણને મળે એ બાબત પણ ખૂબ મહત્વની સાબિત થઈ છે દિલીપભાઈએ જે નેનો યુરિયાનો ઇન્વેન્ટ કરી પચાસ કિલોની બોરી ટ્રક ભરી ભરી સહકારી મંડળીઓમાં જાય ત્યાંથી વિતરણ થઈને નાની મંડળીઓમાં જાય પેટ્રોલ ડીઝલનો બગાડ માનવ શ્રમનો બગાડ આ બધું અટકાવી અને એક પાંચસો એમએલની બોટલમાં યુરિયાને પૂરી દીધું અને એને એટલી જ અસરકારકતાથી હવેના સમયની અંદર આ ડ્રોન દરેક ગામમાં હોય આપણા અઢાર હજાર ગામ છે અને અઢાર હજાર ગામની અંદર ખાલી બે બે ડ્રોન આવે બે બે ડ્રોન આવે પહેલાં આપણા ત્યાં ટ્રેક્ટર હતા બળદગાડા હતા બળદો હતા હળ રોપડી સમાર આ બધું કામ એનાથી કરતા હળથી બળદોથી કરતા ટેક્ટર આવ્યું બળોદો દૂર થયા માનવ શ્રમ બચ્યો અને દરેક ગામની અંદર બે ચાર પાંચ ટ્રેક્ટર તો હોય જ હવે આ દવા છાંટવાનો પંપ પીઠ ઉપર ચડાઈ અને પ્રેશર કરી કરી અને આમ દવા છાંટવાનો સમય જતો રહ્યો છે હવેનો ઉપયોગ આ ડ્રોનથી થવાનો છે ને યુરિયા છાંટવું હોય દવાનો સ્પ્રે કરવો હોય કોઈ મુશ્કેલી નહીં ગામની અંદર બે ત્રણ ચાર જણા યુવાનો સ્કિલ હોય પાઇલોટની ટ્રેનિંગ લીધી હોય રાજ્ય સરકાર જ્યારે આમાં ખૂબ મોટી મદદ કરી રહી હોય ત્યારે ડ્રોન વસાવી અને ત્યાં એના ગામની અંદર ખૂબ મોટો રોજગાર પેદા કરી શકે અને સાથે સાથે એન્વાયરમેન્ટનો પણ ફાયદો થાય જે દવાઓ સીધી જ છોડ ઉપર છંટાય ખાતર પણ છોડ ઉપર આપવામાં આવે એ પ્રકારની વાત અને વિષય હવેના સમયની અંદર સાપેક્ષ બની ગયું છે અને ડ્રોનની શરૂઆત આપણા દેશમાં થઈ છે મને મારી જાણકારીમાં છે ત્યાં સુધી કદાચ ઉત્પાદન કરતું એક જ યુનિટ એક જ એકમ મદ્રાસમાં આવેલું છે ઘણા બધા એકમોની જરૂર છે ડ્રોન બનાવે એમાં ઇનોવેશન કરે અને એ ઇનોવેશન દ્વારા લગભગ આજે દસ દેશો આ ડ્રોન મેન્યુફેક્ચરિંગમાં આગળ પડતા છે અને જે સિવિલ ઉપયોગ માટે જે ડ્રોન બની રહ્યા છે એ ડ્રોનની અંદર ચાઇના ખૂબ આગળ છે ને દુનિયાનો એંશી ટકા હિસ્સો એને કેપ્ચર કરેલો છે વાય શુડ નોટ ઇન્ડિયા આપણે ભારત કેમ નહીં આપણે પણ કરી શકીએ અને ચાઇનીઝ કરતાં પણ આપણા દેશ ઉપર ભારતના મેન્યુફેક્ચર ઉપર દુનિયા વિશ્વાસ કરી રહી છે આજે પનામા અને આફ્રિકામાંથી પણ આ માંગ ઊભી થઈ છે અને આપણા ત્યાં નજર એમની છે દુનિયાની નજર એવી છે કે આવતા સમયની અંદર ભારત વધુમાં વધુ ડ્રોન બનાવે અમારા ત્યાં સપ્લાય કરે અમારા દેશના વિકાસમાં ખૂબ ભારત દ્વારા એના ડ્રોન દ્વારા ખૂબ મોટો વિકાસમાં એ પણ ફાળો આપે અને અત્યારે તો કદાચ નેવું કરોડની આજુબાજુ જ આખો વેપાર છે પરંતુ આવતા વર્ષોની અંદર ખૂબ મોટો વેપાર ડ્રોન બહારના દેશો લઈ જાય સાથે સાથે દેશની અંદર પણ તમામ ક્ષેત્રની અંદર આરોગ્ય હોય એગ્રીકલ્ચર છે કે કોઈ બીજા વિભાગોમાં પણ ડ્રોનનો ઉપયોગ વધુમાં વધુ મહત્તમ થાય અને એર ટેક્સી સુધીનો વિચાર કરી શકાય સાડા ત્રણસો કિલો પાંચસો કિલો સુધીનું વજન ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એ પ્રકારની ટેકનોલોજી દુનિયાએ લગભગ ઇન્વેન્ટ પણ કરી છે અને એ ટેકનોલોજીના સહારે નહીં પરંતુ આપણા ત્યાં એ વાતને ઇનોવેશન સાથે વણી આપણો દેશ આગળ આવવા માંગે છે સાથે સાથે રોજગારી પણ આમાં ખૂબ મોટી પેદા થવાની છે એક ગામમાં આપણા અઢાર હજાર ગામ ગણીએ બે જણને રોજી મળે તો સીધી છત્રીસ હજાર ખાલી હું આ એગ્રીકલ્ચરની વાત કરું છું છત્રીસ હજાર લોકોને દરેક ગામમાં રોજી મળે અને જેમ ટ્રેક્ટરો વસાવવાનું ચાલુ થયું એમ ભવિષ્યની અંદર એગ્રીકલ્ચરની અંદર આ ડ્રોન વસાવવાનું પચીસ પચાસ વીઘા હોય સો વીઘા જમીન હોય ખેડૂતો ભેગા થાય એક છોકરો નક્કી કરે કે ભાઈ આપણે લાવવું છે જેમ ટ્રેક્ટરના ડ્રાઈવર હોય ને એમ ડ્રોન માટેનો પાઇલોટ અને એના દ્વારા સામૂહિક એક ડ્રોનને વસાવી અને એમની દવા છાંટવાનો વિષય હોય ખાતર આપવાનો વિષય હોય નાના મોટા વિષયો સાથે આવતા સમયમાં ડ્રોનની ઉપયોગીતા ખૂબ મહત્ત્વની સાબિત થવાની છે ત્યારે આ સ્કૂલ ઓફ ડ્રોન કૌશલ્ય કૌશલ્ય યુનિવર્સિટીમાં સ્કિલ લેબર લેબર તો નહીં કહું પણ માનવબળનું નિર્માણ કરવાની દિશામાં ગુજરાત ખૂબ આગળથી વધી આગળથી વધી રહ્યું છે અને નાના મોટા વિષયો નવા નવા ઉદ્યોગો નવી જરૂરિયાત નવા સ્કિલ મેન પાવરની જરૂર આ બધાની જરૂરમાં ગુજરાતે ઇનોવેશન કરી ઇનોવેટિવ થઈ અને ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે અત્યારે અહીંયા પચાસ એક આઈટીઆઈમાં આપણે આ શરૂઆત પણ કરી રહ્યા છીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીને પણ મંજૂરી આપી અને નવા વિષયો સાથે નવા નવા વિષયો સાથે અને એમાં પણ લેબ આસિસ્ટન્ટ એક્સરે ટેકનિશિયન અને કિડની માટેના ટેકનિશિયન કિડની ડાયાલિસિસ માટેના ટેકનિશિયન આમ જુદા જુદા સ્કિલ કાર્યક્રમોની પણ જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આપ સૌને ગુજરાતને નવા યુગમાં હું આપને કહું છું આ નવો યુગ ચાલુ થઈ રહ્યો છે ડ્રોનનો અને ડ્રોનના નવા યુગમાં આપ સૌને આમાં ખૂબ પાર્ટિસિપેટ થાવ અને દરેક ગામમાં આઠ દસ છોકરાઓ આપણને એવા મળે કે ડ્રોનના પાઇલોટ હોય ફોટોગ્રાફી તો થાય જ કૃષિમાં કામ આવે ક્યાંક આ મારુતિ કુરિયર ને બીજા કુરિયરોવાળા પોતાની ટપાલો એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચાડવા માટે હજુ પણ જે રીતનો ઉપયોગ સાધનોનો થઈ રહ્યો છે આવતા સમયની અંદર અમદાવાદમાંથી કોઈ ગામમાં કરેલી પોસ્ટ અને મોટો કોથળો સીધે સીધો ગામમાં ઉતરે એ પ્રકારની વ્યવસ્થા આવતા સમયમાં થવાની જ ત્યારે આપ સૌને અને સરસ મજાનું ડ્રોન લાઈવ ડ્રોન અંજુજી આપે આપ્યું આભાર ધન્યવાદ માનનીય મંત્રી શ્રી આપના પ્રોત્સાહનપૂર્ણ વક્તવ્ય માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભારી છીએ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ તાલીમમાં ચાર લાભાર્થીઓને લાયસન્સ પ્રાપ્ત થયેલ છે માનનીય શ્રીને નમ્ર નિવેદન કરીશું કે તેઓના વરદ હસ્તે આ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરશો સર્વપ્રથમ લાભાર્થીને આમંત્રિત કરીશું શ્રી વિશાલ કમલેશભાઈ ગજ્જર

અને હવે આમંત્રિત કરીશું હુરીમા હૃદયનાથ ઠાકરને સર્વે લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ ધન્યવાદ હવે ખૂબ આદર અને સન્માન સાથે ઉમળકા ઉમળકાભેર માનનીય શ્રીને નમ્ર નિવેદન કરીએ કે તેઓ સમસ્ત સંબોધિત કરે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ द्वारा स्थापित कौशल्य द स्केल यूनिवर्सिटी अंतर्गत स्कूल ऑफ ड्रॉन शुभारंभ प्रसंगे माथा मंच उर उपस्थित मारा साथी आरोग्य मंत्री श्री ऋषिकेश भाई पटेल श्रम रोजगार तथा पंचायत मंत्री श्री भाई मेहझा इफ्कोना चेअरमेन वडील मुरब्बी दिलीप भाई संघाणी हमारा वडील धारसभ्य श्री शंभूजी ठाकुर अग्र सचिव श्री અંજુબેન શર્મા નિયામક શ્રી કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના શ્રી કલેક્ટર શ્રી અધિકારીગણ પ્રોફેસર શ્રીઓ વિદ્યાર્થી મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર મેં પૂછી લીધું છે કે કેટલું લેટ ચાલે છે એક કલાક લેટ એટલે ઘણું બધું લેટ કહેવાય પણ ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને ગ્રોથ એન્જિન ત્યારે જ કહેવાય કે દરેકે દરેક ક્ષેત્રે પછી કૃષિ હોય શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય સુરક્ષા હોય ઉદ્યોગ હોય દરેકે દરેક ક્ષેત્રે ગુજરાતનો વિકાસ ખૂબ સારી રીતે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકાથી થયો છે આના વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એનો પણ ગુજરાત સરકાર દ્વારા સરકારની દરેક યોજના દરેકના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીના ઉપયોગથી થતા ફાયદા દરેકને મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે ને કરવાનો આગળ આવશે તો પણ કરવાનો તૈયારી રાખવી પડે ડ્રોન માટે દરેક જણના મગજમાં એમ હતું કે ડ્રોનથી કેવી રીતે થશે કેવી રીતનું લાયસન્સ આવશે કેટલા કેટલા રિસ્ટ્રિક્શન હશે પણ એ બધામાંથી બહાર નીકળી અને માન્ય નરેન્દ્રભાઈએ ડ્રોનથી ફાયદાઓ કેટલા બધા થઈ શકે એમ છે એનો વિચાર કરીને પોઝિટિવિટીનો વિચાર કરી અને આજે ડ્રોન ક્ષેત્રે ભારત અને ભારતમાં ગુજરાત કેવી રીતે આગળ વધારી શકાય આપણે ડ્રોનનો ઉપયોગ એના માટેની શરૂઆત ગુજરાતે શરૂ કર્યું છે એના માટેના ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રક્ટરમાંથી વિદ્યાર્થીઓ તૈયાર થાય અને એ પાઇલોટ જે તૈયાર થાય એનો ઉપયોગ કેવી રીતે કરી શકે એની બધી જ તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે અને આજે અહીંયાથી બધાએ ઘણું બધું એ બાબતમાં આપણને કીધું પણ છે પણ સ્કિલ દરેકે દરેક ક્ષેત્રે હોવી જરૂરી છે અને સ્ટાર્ટઅપ બી આપણે સ્કિલનો જ એક ભાગ ઘણી વખતે આપણને વિચાર આવે અને એ વિચાર ઘણી વખતે કહી પણ નથી શકતા હોતા અને એના કારણે ક્યાંક પીડાતા હોય તો એ પણ માન્ય નરેન્દ્રભાઈએ સ્ટાર્ટઅપ દ્વારા કે તમારો વિચાર સારો હશે અને એ ટેકનોલોજીને ઉપયોગી હશે તો એની અંદર પણ સરકાર તમને મદદ કરે અને એ તમે પ્રોડક્ટ બજારમાં મૂકી અને માર્કેટેબલ કરી શકો ત્યાં સુધીનો પ્રયાસમાં સાથે સરકાર ઊભી રહે અને એના માટેના ફાઇનાન્સની પણ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે અને એના કારણે જ આજે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સ્ટાર્ટઅપ આજે છેલ્લા ત્રણ વર્ષથી આખા દેશમાં સ્ટાર્ટઅપમાં ગુજરાત નંબર વન આવે છે એનું કારણ કે વિદ્યાર્થીઓ પણ આની અંદર ખૂબ સારો રસ લઈ રહ્યા છે અને નવા નવા ઇનોવેશન દ્વારા આગળ આવવાનો પ્રયત્ન કરે છે આ વખતે ડ્રોન માટે અને ડ્રોન માટેની વ્યવસ્થા જે કરવાની છે એ તો કરી જ છે પણ ડ્રોનથી થતા ફાયદાઓ કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ માણસ પહોંચી ન શકે અથવા તો પહોંચવા જાય તો એમાં પર્વત ટેકરી હોય અંતરિયાળ વિસ્તાર હોય તો આ બધા જ વિસ્તારોમાં માણસ માટે પહોંચવું અને એના માટેનો ટાઈમ અને બધામાંથી બહાર નીકળીને જ્યારે આ ડ્રોન હોય તો એ ડ્રોનથી એનો ઉપયોગ દ્વારા માણસ માણસના સમય માણસની તંદુરસ્તી પણ બચાવી શકાય એવો આ ઉપયોગ આ ડ્રોનથી થઈ શકે એવું છે અને એ ઉપયોગ આપણે આજે કરવા જઈ રહ્યા છે અને એને સ્ટાન્ડર્ડ રીતે કેવી રીતે ઉપયોગ થાય એના માટેની આ યુનિવર્સિટીમાં ડ્રોન સબ્જેક્ટ શરૂ કર્યો છે ને એના માટે આજે અહીંયાથી શુભારંભ આપણે કર્યો છે આ વખતે એક માન્ય નરેન્દ્રભાઈએ આઝાદી કા અમૃત મહોત્સવ અને આઝાદી કા અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો જે આહવાન કર્યું છે એ આહવાન ગુજરાત હર હંમેશ દરેકે દરેક આહવાન માન્ય નરેન્દ્રભાઈએ જે કર્યું હોય પછી આત્મનિર્ભરનું હોય સ્ટાર્ટઅપનું હોય મેક ઇન ઇન્ડિયા હોય દરેકમાં ગુજરાત ખૂબ સારી રીતે એ આહવાનને પકડી અને આગળ વધ્યું છે અને આપણે સૌએ પણ જોયું છે કે અત્યારે જે પ્રમાણેનો માહોલ બન્યો છે આઝાદી કા અમૃત મહોત્સવ કે જેણે આપણને આઝાદી અપાઈ એ બધાને તો યાદ કરીએ જ પણ હવેનો કાળ જે અમૃત કાળ છે જે સો વર્ષ જ્યારે દેશને પૂરા થાય ત્યારે આપણે બધાએ દેશભાવનાથી દેશ કર્તવ્ય ઇતિહાસથી આપણે આગળ કેવી રીતે વધી શકાય દેશ માટે શું કરી શકાય કેવી રીતે ઉપયોગમાં આવી શકાય એના માટેનો પ્રયત્ન કરીએ અને હર ઘર તિરંગામાં બધા જ આપણે સાથે જોડાઈએ જ્યાં આગાડી પોતાનું ઘર છે વ્યવસાય છે ત્યાં પણ એક એક તિરંગો લગાવીએ ગુજરાત સરકારે પણ આની અંદર ઇનિશિયેટિવ લઈ અને એક કરોડ ઘર સુધી તિરંગા પહોંચે એના માટેની વ્યવસ્થા કરી છે એટલે આપ સૌ આની અંદર જોડાઈએ અને દેશ માટે આગળના વર્ષોમાં જે રીતે ગતિ હતી અત્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણા દેશની આન બાન સાન દેશની સાથે સાથે આ પરદેશમાં પણ જે એને ઉન્નત કરી છે એમાં આપણે સહભાગી થઈએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવિક્રમ માનનીય શ્રી આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો અને સમસ્ત ગુજરાત રાજ્યના સમગ્ર વિદ્યાર્થીઓને સ્કૂલ ઓફ ડ્રોનની ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે શ્રી લલિત નારાયણ નારાયણસિંહ સાંધુ શ્રી રોજગાર અને તાલીમને નમ્ર નિવેદન કે આપ આભાર વિધિ કરશો કૌશલ્યા દસગી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોનના કાર્યક્રમમાં આપના શેડ્યુલમાંથી સમય આપનાર મુખ્યમંત્રી શ્રીના અમે ખૂબ આભારી છીએ અમારા વિભાગના મેન્ટર અને મોટિવેટર માનનીય મિનિસ્ટર સાહેબ શ્રી બ્રજેશભાઈ મેરજા સાહેબ ના એક કાર્યક્રમમાં હાજર થવા બદલ ખૂબ આભાર ઈ છીએ ઉત્સાહવર્ધન માટે હાજર રહેલ આરોગ્ય મંત્રી શ્રી સ્થાનિક ધારાસભ્ય શ્રી ઇફકો ચેરમેન શ્રી આપ સૌના પણ અમે ખૂબ આભાર ઈ છીએ પરિકલ્પનાથી પૂર્ણતા સુધી માર્ગદર્શન આપનાર અમારા પીએસ મેડમ ડોક્ટર અંજુ શર્માના અમે ખૂબ આભાર ઈ છીએ સ્થાનિક પ્રશાસન જીએનએલુના વહીવટી તંત્ર આયા ઉપસ્થિત મીડિયાकर्मी અને મોટી સંખ્યામાં આવે અમારા પ્રિન્સિપલ્સ સ્ટુડન્ટ્સ સ્ટાફ અને ઓર્ગેનાઇઝિંગ કમિટી ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી અને એ કાર્યક્રમમાં પરોક્ષ અપરોક્ષ રીતે બધા જે સહયોગ આપ્યા છે આપ સબના ખૂબ ખૂબ આભારી સમસ્ત સભાગણને રાષ્ટ્રગાન માટે ઉભા થવા નમ્ર નિવેદન છે જન ગણ મન અધિનાયક જય હિન્મ ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા પ્રાિડ ઉત્કળ ગંગા વિંદ્ર હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જગધિતરંગા

જય જય હે ભારત માતા કી હવે માનનીય મુખ્યમંત્રી શ્રી કેમ્પસના ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ પ્રસ્થાન કરશે અને ત્યાં આપણે ડ્રોન ડેમોન્સ્ટ્રેશન કરીશું ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રીશયો અને સમસ્ત મંચસ્થ મહાનુભાવોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ સૌને નમ્ર નિવેદન કે આપ ક્રિકેટ ગ્રાઉન્ડ અહીંયાનું જે કેમ્પસમાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે તે તરફ પ્રયાણ કરશો આભાર